રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ જિલ્લા કલેક્ટર હવે એક્શનમાં આવ્યા છે અને ચેતવણી જાહેર કરી. ભ્રષ્ટાચારી કર્મચારીઓને કલેક્ટર પ્રભવ જોશીની ચેતવણી. બિનખેતી અન્ય ફાઇલો પાસ કરવામાં ભ્રષ્ટાચાર કર્યો તો હવે ખેર નહીં, જેણે નાણાં લીધા હોય તો પાછા આપી દેજો. 2 થી 3 ફરિયાદો મળ્યા બાદ કલેક્ટરની કર્મચારીઓને સ્પષ્ટ ચેતવણી. તો ભ્રષ્ટાચારી કર્મચારીઓને કલેક્ટર પ્રભવ જોશીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે. બિનખેતી અન્ય ફાઇલો પાસ કરવામાં ભ્રષ્ટાચાર કર્યો તો હવે ખેર નહીં. વધુ જાણકારી માટે સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે ફોન લાઇન પર જોડાયા છે. પરાક્રમસિંહ, અગ્નિકાંડની ઘટના બની રાજકોટમાં અને ત્યારબાદ હવે જિલ્લા કલેક્ટર એક્શનમાં આવ્યા છે, કર્મચારીઓને ચેતવણી આપી છે, શું કહ્યું કલેક્ટરે? ચોક્કસ, જિલ્લા કલેક્ટર છે તે દ્વારા ચેતવણી આપવામાં આવી છે અને બિન ખેતીને લઈને જે વહીવટો કરવામાં આવે છે કર્મચારીઓ દ્વારા, તેને લઈને જે ભ્રષ્ટાચાર ન કરવા માટેની સૂચના આપવામાં આવી છે અને આ તમામ જે માહિતી છે તે જિલ્લા વહીવટી તંત્રના જે સૂત્રો છે તેમની પાસેથી મળી રહી છે. જિલ્લા કલેક્ટર દ્વારા જે તમામ જે કર્મચારીઓ છે તે અલગ અલગ જે ફાઇલો આવતી હોય છે કલેક્ટર કચેરીમાં, જેમાં નીચેનો જે સ્ટાફ છે તે ભ્રષ્ટાચાર ન કરે અને જો ભ્રષ્ટાચાર કરશે અને સામે આવશે તો તેમની ખેર નથી તેવી જિલ્લા કલેક્ટર છે તેમના દ્વારા આદેશો અત્યારે આપવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી છે તેમને 2 થી 3 અલગ અલગ ફરિયાદો મળી હતી, ત્યારબાદ તેમને તમામ જે સ્ટાફ છે જે ખાસ કરીને બિન ખેતી સાથે જોડાયેલો સ્ટાફ છે તેમને આદેશો કરવામાં આવ્યા છે અને જો કોઈ વહીવટ કર્યો હોય તો વહીવટ પાછો આપી દેવા માટે પણ જણાવવામાં આવ્યું છે. અને જે ખેડૂતો અને અરજદારોને પણ જિલ્લા કલેક્ટર છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જો કોઈ વહીવટ કરે અને તમારી પાસેથી કોઈ પૈસા માંગે તો સીધો જ જિલ્લા કલેક્ટરનો સંપર્ક, પ્રભવ જોશી છે તેમનો સંપર્ક પણ કરી શકે છે. એક મોટી બાબત કહી શકાય, કેમ કે બિન ખેતીને લઈને મોટા પ્રમાણમાં વહીવટો ચાલતા હોય છે તેને લઈને આ એક સમાચાર અત્યારે સામે આવ્યા છે. આ સમગ્ર મામલાને લઈને આગામી દિવસોની અંદર જો કોઈ આભાર પરાક્રમસિંહ તમામ જાણકારી આપવા માટે.